ઓખી વાવાઝોડાની અસર દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં જોવા મળી રહી છે. ગત રાત્રિથી જ ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. વરસાદ અને ઠંડીના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. લોકોએ સ્વેટર પહેરવું કે રેનકોટ પહેરવો તે અંગે ગળમથલ અનુભવી રહ્યા છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજુ આગામી 24 કલાક સુધી ઓખીની અસર રહે તેવી શક્યતા છે. વાવાઝોડાની અસર મધ્ય ગુજરાતમાં ગઈકાલે રાત્રેથી જ જોવા મળી રહી છે. ગઈકાલથી જ આવી રીતે અવિરત ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. વાતાવરણ પણ એકદમ બદલાઈ ગયું છે. વાદળો નીચે આવ્યા છે અને વરસાદ વરસી રહ્યો છે. કમોસમી વરસાદ છે. આ વરસાદની સાથે સાથે ઠંડીના પ્રમાણમાં પણ વધારો થયો છે. એટલે એક જ રાતની અંદર લોકોએ સ્વેટર કાઢવાની ફરજ પડી છે. પરંતુ જે રીતે વરસાદ પણ ચાલી રહ્યો છે એટલે લોકોએ સ્વેટર પહેરવા કે રેઇનકોટ એ એક સમસ્યા ઉભી થઈ છે. હાલ તો આની ધીમી ધારે જે વરસાદ વરસી રહ્યો છે એટલે ઓખીની અસર સમગ્ર મધ્ય ગુજરાતમાં દેખાઈ રહી છે. હજુ આગામી સમયમાં પણ વરસાદ પણ વધે અને વાવાઝોડું પણ આવે એવી એક શક્યતા છે. એના પગલે ફાયર બ્રિગેડની ટીમોને તૈનાત કરી દેવામાં આવી છે અને તંત્રએ તમામ તૈયારી કરી લીધી છે. હાલ તો ઓખી માત્ર વરસાદ રૂપે અહીંયા મધ્ય ગુજરાતમાં જોવા મળી રહ્યું છે. કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, VTV ન્યૂઝ, વડોદરા.